કયો વિડિયો બેટા ત્રીજો આગળ જો પરમાણુ નિષ્ફળ દ્રશ્ય કેવો છે ટટસ્થ જો હવે એક સવાલ છે કે એક પદાર્થ છે દાખલા તરીકે ઉદાહરણ એક આપણે એક ચાવી આપું છું એનો ઉપયોગ કરશું આપણે ચાવી કઈ કાવી છે શું છે બેટા કા રે ધનિયા કા રે ધનિયા ઓફ લે આ ખાલી મને યાદ રહે નામો તો ક્રમ બદલાય છે તમારાથી એટલે ક્રમ ન બદલાય એના માટે મેં ચાવી બનાવી દીધી છે કાલે ધનિયા પફ લે પફ ખાવાના પફની વાત કરી છે એવું રાખો તો એવું રાખો કાલે ધનિયા પફ લે એટલે જો આ કા છે કાલે ધનિયા પહેલા હું આટલાની વાત કરીશ આ કાલે ધનિયા બરાબર તો કા એટલે કાચ કાચ ને રે કોની સાથે કસમ રેશમ સાથે કાચ ને કોની સાથે કસું રેશમ સાથે કોને કાચ ને કોની સાથે રેશમ સાથે ચલો કાચ ને રેશમ સાથે કસવાની વાત કરી છે ચલો કસું તમારે કરો જો તો કાચની વાત કરી કાચને કોને સાથે કશું રેશમ સાથે હવે એક આ કાચનો સળિયો છે આ કાચનો સળિયો છે બરાબર આ રેશમનું કપડું છે આ કોનો સળિયો છે બેટા કાચનો કાચનો શું છે બેટા સળિયો અને આ રેશમ નું કપડું આ બંને એકબીજા સાથે ઘસવું કાચના સળિયાને કોની સાથે ઘસવામાં આવે રેશમના કપડા સાથે જ્યારે બંને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપ લે થાય કોની આપ લે થાય ઇલેક્ટ્રોન કોની આપ લે થાય ઇલેક્ટ્રોન તો અમુક છોકરા તરત પૂછશે કે સર ઇલેક્ટ્રોન જો આમાં લખ્યું કાર્ય ધનિયા કા એટલે કાચ કા એટલે કાચ કાચ એટલે કેવો ધન કાચ કેવો થાય ધન પણ પહેલા એક વસ્તુ ભણવું પડે એના માટે કે તમે પરમાણુ જુઓ તો પરમાણુ શું આવે ન્યુક્લિયસ જેમાં ધન વિસ્ફારિત પ્રોટોન હોય હોય બરાબર પ્રોટોન અને એની ફરતે કક્ષામાં જો કક્ષા લેવા આ કક્ષા ન્યુક્લિયસમાં ધન વિસ્ફારિત શું હોય પ્રોટોન કક્ષામાં કક્ષામાં એની કક્ષા છે બે ઇલેક્ટ્રોન દોર્યા મેં અને અહીંયા બીજા બે ત્રણ દોર્યા તો આ કક્ષામાં શું હોય બેટા ઇલેક્ટ્રોન આમાં શું કેવો ધન વિસ્ફારિત પ્રોટોન અને કક્ષામાં શું છે આ બધા ઇલેક્ટ્રોન બરાબર હવે આ જે ઇલેક્ટ્રોન છે આજ ધન વિસ્ફારિત બધા પ્રોટોન છે ન્યુક્લિયસ એ એકબીજા સાથે આજ કેન્દ્રમાં જે બધા પ્રોટોન છે તો યાદ રાખજો આ બધા જ પ્રોટોન આ પ્રોટોન આ બધા એકબીજા સાથે એકબીજા સાથે કયા બળથી બેટા પ્રબળ આકર્ષણ બળ ટૂંકમાં પ્રબળ બળ આપણે જે સ્ટ્રોંગ ન્યુક્લિયસ પ્રબળ પ્રબળ કયા બળથી ન્યુક્લિયસ બળથી જોડાયેલા છે ન્યુક્લિયસ આ એકબીજા સાથે પ્રબળ કયા બળથી જોડાયેલા છે ન્યુક્લિયસ આ બધા પ્રોટોન એકબીજા સાથે પ્રબળ કયા બળથી જોડાયેલા છે ન્યુક્લિયસ અને એની ફરતે આ બધા આ પ્રોટોન સોરી ઇલેક્ટ્રોન બોલ્યું ના પ્રોટોન એકબીજા સાથે ન્યુક્લિયસ બળથી જોડાયેલા છે એકલું પ્રોટોન ન હોય સાથે સાથે એની અંદર ન્યુટ્રોન પણ હોય કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં ન્યુટ્રોન પણ ભાગ ભજે આપણે ભણી ગયા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ભણી ગયા કે સૌથી વધુ જે પ્રોટોન 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 ન્યુટ્રોન ને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે તો એને કારણે આ એકબીજાથી એકદમ મજબૂત હોય કે જે ન્યુટ્રોન છે એ તટસ્થ છે તેના માટે હું ઝીરો કરું તો એને કારણે એકબીજાથી બહુ મજબૂત મજબૂત રીતે જોડાયેલા છે એકદમ કડક રીતે આ બધા અંદર પકડાયેલા છે છૂટે જ નહીં અને એની ફરતે કક્ષામાં કોણ છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયર બળ કોણ લાગે કારણ કે ન્યુક્લિયસ ની બહાર છે આપણે 50 વાર કીધું હશે કે ભાઈ પ્રબળ ન્યુક્લિયર બળ માત્ર ન્યુક્લિયસ ની ક્યાં લાગે અંદર પ્રબળ ન્યુક્લિયર બળ માત્ર ન્યુક્લિયસ ની ક્યાં લાગે અંદર જ તો આ તો બહાર આવી ગયા એટલે એના પર પ્રબળ ન્યુક્લિયર બળ ન લાગે કોના પર ઇલેક્ટ્રોન તો
also that electron will disperse and proton then disperse na એટલે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે કયું બળ બેઠે વિદ્યુત બળ કયું બળ બેઠે વિદ્યુત બળ જેને કુલંબીય બળ કહેવાય જે પણ તમે ભણી ગયા ચાર બળો ભણેલા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બરાબર એટલે પ્રબળ ન્યુક્લિયસ બળ બીજું વિદ્યુત બળ ત્રીજું કયું ત્રીજું હતું ગુરુત્વાકર્ષણ બળ અને ચોથું હતું પણ તમને થોડુંક યાદ હશે વીક ન્યુક્લિયર બળ બરાબર એ પછી આપણે ન્યુક્લિયર બળ પછી આવશું આપણે અત્યારે એની વાત નથી કરવાની આ બે બળો આ તો બળ છે એટલે આ તો કોઈ પણ બળ બહાર નીકળે એવા છે જ નહીં હવે આ પ્રોટોન ને ઇલેક્ટ્રોન વિદ્યુત બળ થી શું થયેલા છે વિદ્યુત બળ થી કોણ પ્રોટોન વિદ્યુત બળ થી આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે જોડાયેલા છે કોની સાથે જોડાયેલા ન્યુક્લિયસ સાથે પણ આ બળ એટલું બધું પ્રબળ નથી ધ્યાન રાખજો આ બળ કેવું નથી બેટા પ્રબળ નથી તો સર પ્રબળ નથી એટલે શું તમે કહેવા શું માંગો પ્રબળ નથી એટલે થોડુંક પણ એને ઘસું કારણ કે આ ત્યાં બળથી જોડાયેલા છે વિદ્યુત બળ પણ આ બળ એટલું બધું પ્રબળ નથી સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ કરતા વીક છે એટલે જેવું તમે એને કોઈ પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસો તો એને કારણે આ ઇલેક્ટ્રોન કક્ષામાંથી શું થઈ જાય બેટા મુક્ત થઈ જાય કક્ષામાંથી શું થાય બેટા ઇલેક્ટ્રોન કેવા થાય મુક્ત થાય એટલે મગજમાં એટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ ગમે ત્યારે પણ આપણે થાય એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસો ત્યારે હંમેશા ઇલેક્ટ્રોનની જ આપલે થાય જો તમને કોઈ એમ કે ધન વિસ્બળની આપલે થાય તો એ ખોટી વાત ઇલેક્ટ્રોનની જ આપલે થાય આ ભૂલાવવું ન જોઈએ હંમેશા આપણે ઇલેક્ટ્રોન ની જ થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરે હવે કેવું થાય કાચને જ્યારે રેશમ સાથે ઘસવામાં આવે કાચને જ્યારે કોની સાથે ઘસવામાં આવે રેશમ સાથે તો કાચમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે રેશમમાં કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે રેશમમાં હવે કાચના સળિયામાંથી આ ઇલેક્ટ્રોન શું કરે છે સરગુ મારે બરાબર છે એટલે આ ભાઈએ ઇલેક્ટ્રોન શું કર્યા મેળવ્યા આ ભાઈએ ઇલેક્ટ્રોન શું કર્યા ગુમાવ્યા આ ભાઈએ ઇલેક્ટ્રોન શું કર્યા મેળવ્યા આને શું કર્યા ગુમાવ્યા આને શું કર્યા મેળવ્યા તો ગુમાર જે ઇલેક્ટ્રોન ગુમાવે એને આપણે ડોનર કહીએ ભાઈ આઈ પુશ લે ડોનર આપે ધનિક એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ કેવો વિસ્ફોટિત થઈ જાય આને ગુમાવ્યા એટલે આ કેવો વિસ્ફોટિત થઈ જાય ધન વિસ્ફોટિત એટલે આપણો કાચનો સળિયો જો કેવો બને ધન વિસ્ફોટ એટલે લખ્યું કાલે ધનિયા એટલે કાચ કેવો બને ધન પહેલા ને ધ્યાનમાં લેવાનું કાલે ધનિયા એટલે કાચનો સળિયો કેવો બને ધન કારણ કે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યું જાણે આને ઇલેક્ટ્રોન મેળવા છે રેશમના કપડા એટલે એ કેવો વિસ્ફોટિત થઈ જશે બેટા ઋણ વિદ્યુત પ્રાપ્ત એટલે ઋણ વિસ્ફોટ પ્રાપ્ત કરે અત્યંત આ ઘણી વાર એવું થાય આ એમસીક્યુ આવશે તમારે ઇલેક્ટ્રોન શું કરતો હોય ગુમાવતો હોય રેશમ નું કપડું પોતે ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે છે એટલે એ કેવું બની જાય ઋણ વિસ્ફોટિત એવું બીજું આવે પફ લે પફ પફ એટલે આ જ વસ્તુ બીજામાં પફ લે એટલે પ એટલે પ્લાસ્ટિક શું લે પ એટલે કોણ પ્લાસ્ટિક ને ફ એટલે ફર ફર સાથે ઘસતા પ્લાસ્ટિક ને કોની સાથે ઘસવામાં આવે ફર સાથે કોને પ્લાસ્ટિક ને કોની સાથે ફર સાથે તો પ્લાસ્ટિક ને ફર સાથે ઘસો એટલે આકૃતિ એવી જ આવશે આ પ્લાસ્ટિક નું સળિયો છે અને આ ફર શું ફર એટલે કઈ નહીં ફર ને બીજી ભાષામાં કેવું હોય તો ઊન કહેવાય બરાબર તો શું કીધું છે ફ પ ફ લે પ ફ લે એટલે આમ કરવાનું પહેલું જોડવાનું લે પ્લાસ્ટિક લે કોને લે ઇલેક્ટ્રોન
ત્યારે ઘર્ષણ તો ઊંધું થાય, ઇલેક્ટ્રોન ફરમાંથી ક્યાં જાય? પ્લાસ્ટિકમાં. ઇલેક્ટ્રોન આમ જાય એટલે આયન શું કર્યા? ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આ ગુમાવ્યા એટલે આ કેવું વિસ્ફોટિત થઈ જાય? ધન. જ્યારે આ ભાઈ ઇલેક્ટ્રોન શું કર્યા બેટા? મેળવે તો આ કેવું થઈ જાય? ઋણ વિસ્ફોટિત. એટલે ઉદાહરણ છે. હંમેશા ગમે ત્યારે પણ આપણે થાય તો કોની થાય બેટા? ઇલેક્ટ્રોન ની. અને ઇલેક્ટ્રોન ની કેમ આપણે થાય? કારણ કે ન્યુક્લિયસ માં પ્રોટોન છે, પણ પ્રોટોન એ પ્રબળ ન્યુક્લિયસ બળથી જોડાયેલા છે એટલે એ મુક્ત થાય નહીં. જ્યારે એની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે, જેના જે ન્યુક્લિયસ સાથે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે કયા બળથી જોડાયેલા છે? વિદ્યુત બળ. બરાબર, વિદ્યુત બળ વડે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જોડાયેલા છે. અને આ બળ એટલું બધું પ્રબળ નથી, તમે ગમે ત્યારે ઘસો તો કોણ મુક્ત થશે? કક્ષામાંથી ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. હંમેશા આપણે કોઈ પણ બે પદાર્થ વચ્ચે આપણે થાય ને તો ઇલેક્ટ્રોન ની જ થાય, ઇલેક્ટ્રોન ની જ થાય. આ વસ્તુ ખબર પડવી જોઈએ, આ ભૂલ નથી કરવાની, આ યાદ રાખવાનું છે. આપણે ઇલેક્ટ્રોન ની જ થાય. ઘણી વાર કેવું છે, છોકરા બાપશે બરાબર, આ તમારે દાખલામાં આવશે બરાબર. દાખલામાં આના પરથી આ સવાલમાં ન પૂછા બધા ટોપિક, આ બધા ટોપિક એમસીક્યુમાં આવે. આગળનું ચલાવવું એ, આ ચલાવવું એ, અને આગળનો બીજો વિડીયો, પહેલો વિડીયો, આ ત્રીજો વિડીયો, પછી ચોથો વિડીયો આવશે, એ બધા એમસીક્યુમાં આવે. સવાલમાં ન આવે, શેમાં આવે? એમસીક્યુમાં. એટલે ધ્યાન રાખવું. ખબર પડી બેટા? આ થઈ ગઈ આપણે હંમેશા આપણે ઇલેક્ટ્રોન નીચે થાય બરાબર. નેક્સ્ટ.